હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણમાં પાર્ટ 4 બરોબર કઈ વખતે મેં વાત કરી હતી ઉચિત ઉપગણ અનુચિત ઉપગણ ઉપગણ કઈ રીતે ફાઇન થાય બરોબર એ આપણે પહેલા સમજી લઈએ એને લગતા એમસીક્યુ કેવા પૂછાય છે બોર્ડમાં એ જોશું તો પહેલા ઉપગણ ખાલી ઉપગણની સંખ્યા પૂછે ટુ રેસ્ટોરન્ટ બરોબર છે પછી ઘાતગણ ઘાતગણના ઘટકની સંખ્યા પૂછે ઘટકની સંખ્યા તો પૂછ એની એની પણ 2^n એને દર્શાવે n ઓફ p ઓફ a એના ઘટક આ n એટલે ઘટકો દર્શાવે અને p એટલે ઘાતગણ બરોબર આ ખાલી ઉપગણ આ ઘાતગણ પછી ઉચિત ઉપગણ ની સંખ્યા આપી એ હતી 2^n માઇનસ 2 અનુચિત ઉપગણો બે બાદ કરના પણ પછી અનુચિત ઉપગણ ની સંખ્યા પૂછે ઉપગણ ની સંખ્યા A = 0, 1, 2, 3, 4 હોય તો ગણ એ ના ગણ એ નહી કુલ ખાલી જગ્યા ઉપગણ ઓપ્શનમાં જવાબ હતા એ બરાબર 64 બી બરાબર 32 સી બરાબર 40 બી બરાબર 20 જો હવે ઉપગણ કુલ ખાલી જગ્યા ઉપગણ મળે જો 1 2 3 4 5 આપણી ફોર્મ્યુલા હતી ઉપગણ શોધવાની ફોર્મ્યુલા શું હતી 2^n અહીંયા કેટલા મૂકી દેવાના 2^5 કેટલી થશે 32 બી જવાબ આવી બરાબર બહુ ઇઝી છે બરાબર હવે એવું પણ પૂછે કે બીજો એમસીક્યુ કે ગણ 1 2 3 ના ઉચિત ઉપગણની સંખ્યા ઉપગણની સંખ્યા ઉચિત ઉપગણની સંખ્યા ખાલી જગ્યા છે તો જો એ બરાબર શું આવશે એ આવ્યા છે 8 બી 7 સી 6 અને ડી 5 બરાબર ઉચિત ઉપગણની સંખ્યા ઉચિત ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર હતું 2^n માઇનસ 2 તો કેટલા છે અહીંયા 1 2 3 એન બરાબર 3 મૂકી દો માઇનસ 2 એની 3 ઘાત એટલે 8 8 ઓછા 2 એટલે 6 જવાબ આવી ગયો સી બરાબર બહુ ઈઝી છે હવે ઉચિત ઉપગણ હવે આવું પણ પૂછી શકે જો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ છે પી પી લખેલો આવે ને એ ઘાત કરો છો બરાબર એન ઓફ એટલે ઘટક એન લખેલું હોય એનો મતલબ એના ઘટકોની સંખ્યા બરાબર ખાલી છે બરાબર જો હવે હવેથી પહેલા તો એના ઘટકોની સંખ્યા આવશે પોતે જ આવશે બરાબર પછી એન ઓફ એ આટલું થઈ ગયું એન ઓફ બરાબર ક્લિયર
આગળ પણ આપણે આગળ જાશું આના સિવાયના ઘણા બધા એમસીક્યુ છે એ હું તમને ફોટો પાડી મૂકીશ તમે સોલ્વ કરજો હવે આગળ ઉદાહરણ આપણે જોયા હતા ઉદાહરણ નંબર 8 સુધી જોયા હતા ઉદાહરણ નંબર 9 તો નીચે દર્શાવજો પહેલો પ્રશ્ન પૂછો ફાઈવ ખાલી જગ્યા બી તો જો ફાઈવ ખાલી જગ્યા બી તો ફાઈવ આનો ઘટક તો નથી જો ફાઈવ પણ આ એક ગણ જ છે ભાઈ ગણ હંમેશા સબસેટ ફાઈવ કોઈનો પણ સબસેટ થાય બરોબર છે આપણે દર્શાવવાનું શું હતું નીચે દર્શાવેલ ગણની જોડને વડે સંજ્ઞા સબસેટ કે નોટ સબસેટ લખવાનું હતું આપણે બરોબર અહીંયા સબસેટ છે ફેર પછી બીજો એ ખાલી જગ્યા તો જો 1 3 બી માં આવી જાય 1 આવી ગઈ 3 નથી આવતું તો આ ડઝન સબસેટ બધા ઘટકો આવી જવા જોઈએ ત્રીજું શું પૂછ્યું છે એ ખાલી જગ્યા સી તો એ ના ઘટકો જો 1 3 આમાં 1 3 આવી જાય તો સબસેટ સી એ ચોથું પૂછ્યું છે બી ખાલી જગ્યા સી તો જો બી માં 159 છે તો 159 આવી જાય છે સબસેટ પણ ખાલી એક જ દસ નો સબસેટ છે બીજું બાકી બધા સબસેટ છે ક્લિયર હવે દસનું આવી જાય છે પણ ઈ નથી આવતો બરોબર આનું કારણ લખવાનું હતું તો ઈ માં હું લખવાનું ઈ ડઝન્ટ બિલોંગ ટુ બી અને પછી ઓ ડઝન્ટ બિલોંગ ટુ બી આઈ ડઝન્ટ બિલોંગ ટુ બી એ બધા ઘટકો બી માં નથી આવતા એટલે એ એ બી નો ઉપગણ નથી પછી બી એ નો ઉપગણ છે એમાં પણ ના એનું કારણ લખવું હોય તો જો એ બી સી ડી આમાં એ એક જ આવે છે બી સી અને ઈ ઘટક એ બી સી અને ડી ઘટક એ એમાં નથી આવતો એટલા માટે બી પણ એનો ઉપગણ નથી હવે ઉદાહરણ નંબર અગિયાર ઉદાહરણ 11 શું કહે છે ઉદાહરણ 10 તમે ઘરેથી કરી લેજો બરો ભાઈ લખવાનું છે 10 નંબર હવે આગળ ઉદાહરણ નંબર 11 એબીસી 3 ગણાય આનો મતલબ શું છે એ બિલોંગ ટુ એટલે એ એમાં જે લેશું એમાં માની લો કે મેં ગણ લીધો 5 ખાલી 5 આમ લખું છું એટલે તમને આઈડિયા 5 બી માં લઉં છું 5 સબસેટ થવું જોઈએ બી સબસેટ સી થવું જોઈએ અને એ બિલોંગ્સ ટુ બી એટલે આ 5 ઘટક તરીકે આવશે જો બી માં આવી ગયો ઘટક 1 અને 2 બરાબર તો સી બરાબર લઉં છું 5 હજુ બી સબસેટ સી થવું જોઈએ એટલે 1 2 અને 3 તો જો એ સબસેટ સી થાય છે અને સી છે સી છે
ए सबसे सी थाय छे जो ए बराबर 5 હવે એ બિલોંગ્સ ટુ છે બિલોંગ્સ ટુ છે જો બરાબર એટલે એ ના ઘટક દરેક જી ઘટક હોય બધા બીમાં એટલે ઘટક આ ઘટક તરીકે કામ કરે એટલે આખો આ ગણ આનો ઘટક થઈ ગયો જો ભાઈ તમે અહીંયા આવું લીધો ને ખાલી 1 અહીંયા 1 લેવાનો ઘટક આખો ઘટક આવી જાવ આખો ગણ એ એનો ઘટક બની ગયો બી ક્લિયર અને અહીંયા આપણે 5 જો 5 નો ઘટક થઈ ગયો આ થઈ ગયો હવે બી સબસે લાખો આ ગણ આમાં આવી જવો જોઈએ લાખો ગણ એટલે 5 1 ને 2 એ આખો આમાં આવી ગયો 5 1 ને 2 અને એક 3 અંક હતી હવે જો જે એ સબસે સી થાય છે જો 5 5 છે 5 આમાં ઘટક તરીકે છે બરાબર આખો ગણ આ ગણ છે આખો 5 છે એવું નાથી છે ને આ ઘટક છે અને ઘટક કોઈ જે સબસે સી નો હોય નહીં એટલે એ ડઝન બિલોંગ્સ ટુ સી क्लियर और बीजो का पर उदाहरण है लगभग आइडिया है तुम्हें ए बराबर सिंगल टर्न 1 लो जो करो बी बराबर आप अपने लेव पड़े सिंगल टर्न 1 आमा आ गयो પછી 2 1 ને 2 ને સી માં લઉં છું સિંગલ ટર્ન 1 1 2 1 3 તો જો આ આખો ઘટક આમાં આવી જાય છે એટલે એ બિલોંગ્સ ટુ બી લખી શકાશે બરાબર છે પછી બી આખો બી ગણ એ આમાં આવી જાય છે બરાબર છે એટલે એ શું લખી શકાશે બી સબસેટ સી એટલે બે થઈ ગયું હવે જો એ સબસેટ સી થાય છે તો જો એ બરાબર ખાલી 1 છે પણ એક ઘટક વાળો છે હવે આને આપણે આવું લખી શકીએ કે એ સબસેટ સી ઓના લખી શકાય ને કેમ કે અહીંયા 1 ખાલી 1 બિલોંગ્સ ટુ એ માં છે ખાલી 1 પણ આમાં ખાલી 1 નથી જો આખો ગણ છે બિલોંગ્સ ટુ માં આખો ગણ આવો જોઈએ એટલે અહીંયા એ બિલોંગ્સ ટુ 1 છે હજી એક બીજું ઉદાહરણ બનાવીએ આપણે આ 1 રાખીએ તો જો અહીંયા ખાલી બીજું આપણે ચોપડી પ્રમાણેનું ઉદાહરણ બનાવીએ તો આ 2 લઈએ બરાબર છે 1 ને 2 અહીંયા આપણે 2 ને 3 લઈએ તમને એક્ઝેક્ટ ક્લિયર સમજાશે તો હવે આ 1 આખો સિંગલ ટર્ન 1 આમાં આવી ગયો એ બિલોંગ્સ ટુ બી આવી ગયું બરાબર છે એનો ઘટક આમાં આવી જાય છે ગણ તરીકે હવે બી માં જો આખો બી ગણ આખો ગણ એ આમાં આવી ગયો છે એટલે બી સબસેટ સી લખી શકાશે આ થઈ ગયું હવે એ સબસેટ સી થાય છે જોજો એ સબસેટ સી થાય છે જો આનો સબસેટ ક્યારે થાય કે એ નો ઘટક જી છે આ 1 1 બિલોંગ્સ ટુ એ હોય તો 1 બિલોંગ્સ ટુ સી માં હોવો જોઈએ તો એ સબસેટ સી લખી શકાય છે નથી લખી શકાતું બરાબર તો આવું થશે એ ડઝન બિલોંગ્સ ટુ સી બરાબર આ ઉદાહરણ નહીં આ ઉદાહરણ લખશો તો પણ હાલશે ક્લિયર આના લગતા આ રહેજો એટલે તમને ક્લિયર સમજાશે આ ઉદાહરણ અગિયારો આવું વિચારવું પડશે તમારે હવે આગળ હવે વાસ્તવિક સંખ્યાઓનો સંખ્યાઓના ગણનો ઉપગણ વાસ્તવિક સંખ્યા નહીં મેં તમને લખાવી દીધું છે બધું કે એન ઝેડ બરોબર આર આર એટલે વાસ્તવિક સંખ્યા આઈ બરોબર આઈ પ્લસ સોરી આર પ્લસ આર માઇનસ મેં શરૂઆતના પહેલા વિડીયોમાં જ લખાવી દીધું હતું એટલે હવે લખાવતો નથી પછી હવે અંતરાલ હવે મહત્વની વસ્તુ આવી છે અંતરાલ બરોબર અંતરાલ બહુ ઉપયોગી છે એક બીજી વસ્તુ ખાસ એક આ મસ્ત વસ્તુ છે એમસીક્યુ માટે બરોબર આ એસકેની મેથડ છે પૂછાશે કે હવે નોંધ કરીને લખી રાખજો ઘાત ગણ ખાલી ગણ ન હોય તો ઘાત ગણ કોઈ દિવસ ખાલી ગણ ના હોય જેનું ઉદાહરણ કે એ બરાબર 1 છે તો આના ઉપગણોની સંખ્યા કેટલી આવશે ઉપગણો એટલે 2^1 એટલે 2 અને એના પીઓ એ લખવા છે આ ઘાત ગણ કહેવાય શું કહેવાય ઘાત ગણ પણ પીઓ એ તો પીઓ એ લખવા છે તો એના ઘાત ગણો 2 છે તો એના 2 એક 5 આવશે
અને પોતે આવશે જો આમાં ફાઈ તો આવી જ જશે એટલે કોઈ દિવસ ઘાત ગણ એ ખાલી ગણ તો હશે જ નહીં એવો એમસીક્યુ પૂછાણો તો એક બે વાર બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો ઘાત ગણ ની ખાલી ઘાત ગણ એ ખાલી જગ્યા ન હોય બરોબર નીચે હતું એકાકી ખાલી બરોબર એ રીતે તમને એમસીક્યુ બનાવીને પૂછી શકે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું